જામનગરમાં કોરોનાનો મૃત્યુદર ખૂબ ઝડપથી વધી રહ્યો છે. સપ્ટેમ્બરના પ્રથમ પખવાડિયામાં એટલે કે 1 થી 15 સપ્ટેમ્બર દરમિયાન કોરોનાના 154 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. છેલ્લા 24 કલાકમાં પણ કોરોનાના 15 દર્દીઓના મૃત્યુ થયા છે. એટલે કે સપ્ટેમ્બરમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 169 દર્દીઓએ સારવાર દરમિયાન જીવ ગુમાવ્યો છે. જો કે તંત્રના અહેવાલમાં જામનગર શહેરમાં અત્યાર સુધીમાં કુલ 21 દર્દીઓના જ મૃત્યુ થયો હોવાનું દર્શાવાયું છે. જામનગર સહિત સમગ્ર રાજ્યમાં સરકાર કોરોનાના દર્દીઓના મૃત્યુના આંકડા છુપાવી રહી છે. જામનગરમાં કોરોનાનું સંક્રમણ અને મૃત્યુદર બંને સતત વધી રહ્યા છે. શહેરમાં આજે કોરોનાના નવા 108 કેસ નોંધાયા છે. શહેર ઉપરાંત જિલ્લાના અન્ય વિસ્તારોમાંથી નવા 18 કેસ સામે આવ્યા છે. એટલે કે સમગ્ર જિલ્લામાં કોરોનાના કુલ 126 કેસ નોંધાયા છે. શહેરમાંથી આજે કોરોનાના 101 દર્દી તથા જિલ્લાના અન્ય વિસ્તારોમાંથી 22 દર્દીઓને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જામનગરમાં કોરોનાનો મૃત્યુદર દિવસે દિવસે ઊંચે જઈ રહ્યો છે. કોરોના પ્રોટોકોલ મુજબ કોરોના મૃતકોની અંતિમ વિધિ કરવાની હોય છે, પરંતુ સ્મશાનમાં કોરોના મૃતકો ઉપરાંત અન્ય કારણોસર મૃત્યુ પામેલા લોકોના મૃતદેહોની કતારો જોવા મળે છે. કોરોનાના મૃતકોની અંતિમ વિધિ માટે અલાયદી વ્યવસ્થા કરવા તથા એ માટે અલગ સ્મશાન ગૃહની માંગ વિપક્ષે કરી હતી. આ મુદ્દે યોગ્ય પગલાં ન લેવાય તો કોંગ્રેસી કોર્પોરેટર દેવશીભાઈ આહિરે 16 સપ્ટેમ્બરથી પ્રતિક ધરણાની ચીમકી આપી હતી. આજે લાલ બંગલા સર્કલ પર કોંગ્રેસ દ્વારા 3 દિવસના પ્રતિક ધરણાનો આરંભ કરવામાં આવ્યો હતો, જેમાં જામનગરના વિપક્ષી નેતા અલ્તાફભાઈ ખફી સહિતના આગેવાનો જોડાયા હતા. જામનગરની જીજી હોસ્પિટલમાં કરાર આધારિત ફરજ બજાવતા નર્સિંગ સ્ટાફને અપૂરતો તથા વિલંબથી પગાર આપવામાં આવી રહ્યો હોવાની ફરિયાદ ઉઠી છે. આ મુદ્દે વારંવાર રજૂઆત છતાં કોઈ ઉકેલ ન આવતા કરાર આધારિત ફરજ બજાવતો નર્સિંગ સ્ટાફ આજથી હડતાલ પર ઉતર્યો છે. આ તકે મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ ડોક્ટર નિવાસને આવેદન પાઠવવામાં આવ્યું હતું. કોરોનાના સંક્રમણ વચ્ચે આ હડતાલથી હોસ્પિટલની વ્યવસ્થામાં ગંભીર વિક્ષેપ ઊભો થઈ શકે છે. જામનગરમાં બેકાબૂ થયેલા કોરોના સંક્રમણને પગલે જનતા લોકડાઉનનો અમલ થઈ રહ્યો છે. આજે ગ્રીન માર્કેટ તથા બુકસેલર્સ બપોરે 2 કલાક પછી બંધ રહ્યા હતા. 30 સપ્ટેમ્બર સુધી આ રીતે આંશિક લોકડાઉનનું વેપારીઓ સ્વૈચ્છિક પાલન કરશે. આ ઉપરાંત આવતીકાલથી ચાંદી બજાર અને જ્વેલર્સ પણ બપોરે 2 કલાક પછી જ ખુલશે.